मकेन फूड प्रोडक्ट कंपनी सामे आक्षेप थयो छे। कंपनी द्वारा प्रदूषण फैलावतु होवानो आक्षेप लगाववामां आव्यो छे। प्रदूषण मामले बहुचराजी धारासभ्यए पण पत्र लख्यो छे। भरत ठाकोरे पॉल्यूशन कंट्रोल बोर्ड ने पत्र लख्यो छे। कंपनी द्वारा झेरी गैस छोड़ातो होवानो पत्र में उल्लेख करायो छे। कंपनी प्रदूषण थी अनेक जीवजंतु मौत थयानो पण उल्लेख छे। धारासभ्यए कंपनी प्रदूषण मामले वीडियो पण एक जाहिर कर्यो छे। વધુ માહિતી માટે સંવાદદાતા કમલેશ જોડાઈ ચૂક્યા છે। કમલેશ જણાવશો, મહેસાણાની મકેઇન ફૂડ પ્રોડક્ટની સામે જે આક્ષેપ થઈ રહ્યા છે, પ્રદૂષણ મામલે બહુચરાજી ધારાસભ્યએ ખાસ પત્ર પણ લખ્યો છે। ભરત ઠાકોરે પોલ્યુશન કંટ્રોલ બોર્ડને પત્ર લખ્યો છે અને તેઓનું કહેવું છે કે પ્રદૂષણ પણ ફેલાય છે અને આનાથી ખૂબ જ નુકસાન થઈ રહ્યું છે। શું વિગતો પ્રતિપાલ? આ કંપની છે મહેસાણા અમદાવાદ હાઈવે ઉપર આવેલી કંપની છે, મકેઇન ફૂડ પ્રાઇવેટ લિમિટેડ કંપની સામે પ્રદૂષણ ફેલાવતો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે અને બોચરાજી ધારાસભ્ય ભરત ઠાકોર દ્વારા આ મામલે પોલ્યુશન કંટ્રોલ બોર્ડને પત્ર લખવામાં આવ્યો છે। બોચરાજી ધારાસભ્ય દ્વારા જે પત્ર લખવામાં આવ્યો છે તે પત્રમાં જે પ્રમાણે ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે પ્રમાણે આ કંપની દ્વારા દરરોજ સાંજે ઝેરી ગેસ છોડવામાં આવે છે અને તેના કારણે આબલિયાસણ, બાસરિયા, બાલિયાસણ, મંડાલી અને ટુંડાલી જેવા ગ્રામજનો સખત પરેશાન થઈ ગયા છે અને ગ્રામજનો દ્વારા ધારાસભ્યને વારંવાર રજૂઆત કરવામાં આવી છે। અલબત્ત જે રીતે કંપનીમાં કોઈ વ્યક્તિ તપાસ માટે જાય તો તેને કંપનીમાં જવા પણ નહીં દેવાતો હોવાની પણ રજૂઆત કરવામાં આવી છે, તો બીજી તરફ મીડિયાને પણ કંપનીથી દૂર રાખવામાં આવતું હોવાનો પણ પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। આ મામલે બહુચરાજી ધારાસભ્યે એક વિડીયો જાહેર કર્યો છે અને વિડીયોમાં જે રીતે કંપનીમાં પ્રદૂષણ ફેલાયું છે અને તેના કારણે અનેક જીવજંતુના મોત થયું હોવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને પોલ્યુશન કંટ્રોલ બોર્ડને પત્ર લખીને આ અંગે પગલાં લેવા અને કંપની સામે યોગ્ય પગલાં ભરવાની માગણી કરવામાં આવી છે। પ્રતિપાલ, આભાર કમલેશ માહિતી બદલ।